શિક્ષણ નું ભાવિ એટલે કે જે શિક્ષકો છે એનું જ ભાવિ અધરતલ હોય તો એ બાળકોને કઈ રીતે શિક્ષણ આપી શકે? પહેલા વહેલા તો પોતાની જોબ સિક્યુરિટી ગોતવાનો છે. મારા ઘરે અત્યારે પણ નીચે પોલીસ બેઠી જ છે કે હું ક્યાંયથી બહાર નો જતો. કે તમે પણ ક્યારેક આ જ પરિસ્થિતિમાંથી નીકળ્યા હશો, તમે પણ આ જ બધું ફીલ કર્યું હશે, ત્યારે એ પરિસ્થિતિને તમે ભૂલી ન જાઓ. ઘણા બધા ઉમેદવારો બેન આટલી બધી પરીક્ષા પાસ કર્યા પછી એ પોતાની વય મર્યાદા ટપી જવાના છે, એટલે પછી તો એ એલિજેબલ જ નથી રહેવાના. હવે તમે વિચારો, માણસ જાય તો જાય ક્યાં? આટલું બધું ભણ્યું, આટલું બધું ગઈને, આટલું બધું કર્યું, આટલી બધી પરીક્ષાઓ પાસ કરી, છતાં પણ એને ક્યાંય પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની રોજગારી આપવામાં નથી આવતી. ત્યારે પોલીસ એ લિટરલી એ વિદ્યાર્થીઓને ગાળો આપી રહી છે. ગાળો અપશબ્દ જે આપણે મીડિયામાં બોલી પણ ન શકીએ એટલી હદે ખરાબ શબ્દો એ વિદ્યાર્થીઓને બોલવામાં આવી રહ્યા. ટેટાક પાસ ઉમેદવારો ફરી એક વખત મેદાનમાં આવ્યા છે. કાયમી ભરતીની માંગ સાથે ગાંધીનગર જાણે છાવણીમાં ફેરવાયું એ પ્રમાણનો માહોલ છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના આંદોલનને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આપની સાથે જોડાયા છે, તેની સાથે વાત કરીશું. અત્યારે એક જ જસ્ટિસ બેચો છે અને સ્ટ્રીટ જસ્ટિસ, બાકી અત્યારે જેટલા પણ ન્યાય મેળવવાના જેટલા પણ રસ્તા છે, એક્સ વાય ઝેડ તમે રજૂઆત કરીને મેળવો અથવા તો બીજા ત્રીજા કોઈ પણ માર્ગે જઈને મેળવો, તો એ જસ્ટિસ એટલે કે મળતો ન્યાય જે છે મળતો નથી. અત્યારે પણ જે કાયમી શિક્ષકોની ભરતી જે વાત કરી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ જે છે કે જે પોતાની વેદના પોતાની વ્યથા એ અત્યાર સુધી સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા તમામ માધ્યમોથી પોતાની વાત જે છે એ રજૂ કરી રહ્યા હતા, પરંતુ અંતે તો એના હાથમાં કશું કાંઈ એવું નથી. એટલે અંતે એ છેલ્લે કહી શકાય કે રોડ ઉપર આવીને પોતાનો ન્યાય માંગી રહ્યા હતા. આજે જોવા જેવી વાત એ પણ છે કે આખું ગાંધીનગર, ગાંધીનગરની અંદર આવવાના જેટલા પણ રસ્તા છે, પેથાપુરનો હોય કે સરગાસણનો હોય કે ઘ અટુકમાં ઇન્ફોસિટી વાળા રસ્તા હોય કે 6-0 વાળો રસ્તો હોય, એ બધા જ રસ્તા પહેલેથી બ્લોક કરી નાખવામાં આવ્યા. અને જે પણ લોકો ગાંધીનગરની અંદર આવે છે, સામાન્ય જનતા પણ ગાંધીનગરની અંદર આવે છે, તો એ જનતાને એનું આઈડી કાર્ડ માંગવામાં આવે છે, એને પૂછવામાં આવે છે તમારે ક્યાં હેતુસર ગાંધીનગરની અંદર જવું છે. હવે તમે વિચારો કે એક ગાંધીનગર એટલે કે આપણા ગુજરાતનો જ એક જિલ્લો છે, ગુજરાતના એક જિલ્લામાં જવા માટે આપણે બધી જ પ્રકારની કે વિઝા મેળવવા પડે, એ પ્રકારની વિઝા મેળવવા પડે, એ પ્રકારની પ્રોસેસ આખી કરવી પડે છે, અને ત્યાં પણ આપણે જવાબ દેવો પડે છે કે ભાઈ અમારે આ હેતુસર અમે ત્યાં જવાના છીએ. એટલે ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. બીજું કે અત્યારે જેને પણ રજૂઆતો કરી હતી, આદરણીય જિગ્નેશભાઈ મેવાણી ધારાસભ્યશ્રી, તો એને રજૂઆત કરી હતી તો એને પણ અટકાયત કરીને લઈ ગયા. મેં ગઈકાલે એક વિડીયો બનાવ્યો હતો, મારી ઘરે અત્યારે હાલના હું અત્યારે ભાવનગર છું, તો ભાવનગર અત્યારે પોલીસ આવી અને ઘરે નીચે બેસી ગઈ છે. એટલે પોલીસે પણ કહી દીધું છે કે ભાઈ તમારે જ્યાં પણ જવું હોય ત્યાં પહેલા અમને જવાબ લખાવવો પડશે, તમે ભાવનગર પણ નહીં છોડી શકો, ભાવનગર છોડતા પહેલા તમારે અમને જાણ કરવી પડશે. એટલે આ હદ સુધીની તાનાશાહી જે છે ને એ હવે હાવી થઈ ગઈ છે. કારણ કે જોયું છે કે ભાઈ 156 પ્લસ અત્યારે 5 છે, અને આ પ્રકારનું શાસન બરાબર તો આ સરમુખત્યારશાહી જે હિટલર શાહી હતી ને એને પણ લજવે, એને પણ લજવે એ પ્રકારનું શાસન અત્યારે છે. કેમ કે એ લોકો એવું કહે છે કે તમારે જે પણ કાર્ય કરવાનું છે એમને પૂછીને કરવાનું છે. આપણે બેન આઝાદ ભારતમાં રહીએ છીએ, આઝાદ ગુજરાતમાં રહીએ છીએ, તો આઝાદ ભારતમાં આઝાદ દેશના નાગરિક તરીકે આપણી પણ પાસે અમુક પ્રકારના મૌલિક અધિકારો આપેલા છે, તો એ મૌલિક અધિકારો છે, મૌલિક અધિકારોનું પણ અત્યારે હનન થઈ રહ્યું છે. આજે ગઈકાલે મેં તો ખાલી વિડીયો બનાવીને વિદ્યાર્થીઓને એઝ એ વિદ્યાર્થી નેતા તરીકે આહવાન કર્યું હતું કે આપણે બધા ભેગા થઈ અને આ જે ખરેખર મુદ્દો જે છે, ટેટ ટાટ પાસ ઉમેદવારો જે અત્યારે બેરોજગાર રખડી રહ્યા છે, તો એ માટે આપણે સરકારને રજૂઆત કરવી જોઈએ. કારણ કે સરકારમાં જે ખુદ જે શિક્ષણ મંત્રી છે આદરણીય કુબેરભાઈ ડિંડોર, એ કુબેરભાઈ ડિંડોરે જાહેર માધ્યમોમાંથી એવું કીધું હતું કે અમે દર 15 જૂને ભરતી કરીએ છીએ, તો બેન હવે 15 જૂન જતી રહી છે, તો 15 જૂનનો જવાબ લેવા માટે આજે ગાંધીનગરની અંદર વિદ્યાર્થીઓ ભેગા થયા હતા, તો શા માટે ભાઈને ભેગા થવા દેવા નથી આવતા? અને ભેગા જે પણ જગ્યાએ થાય ત્યાં સીધી જેની અટકાયત કરી લેવામાં આવે છે. એટલે આ એક જે વર્તન થઈ રહ્યું છે એ વર્તન ખૂબ જ અયોગ્ય છે. જી બિલકુલ, આપણે વાત કરીએ તો સરકારી જે પ્રમાણે શિક્ષકોની જગ્યા છે એ મોટા પ્રમાણમાં હજી પણ ક્યાંક ને ક્યાંક ખાલી જોવા મળે છે, તો પછી જ્ઞાન સહાયક તરીકે હંગામી ધોરણે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી વિદ્યાર્થીઓને કે ઉમેદવારોને રાખવા એને કઈ રીતે જોઈ રહ્યા છો તમે? સૌપ્રથમ જો તમે જે વાત કરી ટેકનિકલ પોઈન્ટ્સ ઉપર બધી વાત કરી દઉં, કારણ કે આજે જે માંગણીઓ જે ઊભી છે એ ખાસ કરીને કાયમી શિક્ષકની ભરતીની માંગણી છે. અત્યાર સુધી સરકારે જે જગ્યાઓ ખાલી હતી એની ઉપર એક પણ જગ્યાની ભરતી નહોતી કરી, જે તે સમયે
આની પહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ જયારે શિક્ષણ મંત્રી હતા ત્યારે પણ એને જે 6000 ભરતીની વાત કરી હતી એમાંથી 3000 કરી બાકીની પેન્ડિંગ હતી, તો એના પછી શિક્ષણ મંત્રી બદલાઈ ગયા, તો જીતુભાઈ વાઘાણી એવા, તો એમાં પણ 3200 શિક્ષકોની ભરતી થઈ ખાલી 3200 ની, પછી એ ભરતી જે છે એ પેન્ડિંગ રહી ગઈ, બાકીની જે નવી જગ્યાઓ ખાલી થઈ તો એ જગ્યાઓ પણ પેન્ડિંગ હતી. એટલે અત્યાર સુધીમાં વિધાનસભાના ફ્લોર ઉપર, આ વિધાનસભા એટલે લોકશાહીનું જે આપણે મંદિર કહીએ છીએ, જે આપણા બધા જનપ્રતિનિધિઓમાં બેસે છે, એ વિધાનસભાના ફ્લોર ઉપર એક આંકડો મૂકવામાં આવ્યો હતો, લગભગ 40000 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, જે સરકારી શાળાઓ છે એ સરકારી શાળાઓની અંદર જે શિક્ષકોની ઘટ કહેવાય એ 40000 જેટલા શિક્ષકોની ઘટ છે. બીજું કે હમણાં જ આ સમયમાં એટલે કે જૂન મહિનામાં સૌથી વધારે, બેન તમે જોતા હોય તો કે નિવૃત્તિનો સમયગાળો એ સૌથી વધારે હોય છે, તો અત્યારે આ જૂન મહિનામાં જે કર્મચારીઓ હતા એ પણ નિવૃત્ત થયા છે, લગભગ અત્યારે જે આંકડો મળી રહ્યો છે કે 17200 જેટલા કર્મચારીઓ નિવૃત્ત થયા છે, એમાં પણ 10000 જેટલા શિક્ષકો છે. એટલે આ આંકડો એટલે કે શિક્ષકોનો જે આંકડો છે ને એ લગભગ 50000 ની અરાઉન્ડ અત્યારે શિક્ષકોની જગ્યા ખાલી છે. હવે થયું એવું કે શિક્ષકોની જગ્યા ખાલી હતી એમાં આ સરકારે બરાબર કહેવાય કે જ્ઞાન સહાયક નામનું ગતકડું લાવ્યા, અને જ્ઞાન સહાયક નામનું જે ગતકડું લાવ્યા તેને કારણે જે શિક્ષકોની ભરતી હોય એ 11 મહિનાના કરાર આધારિત કરવાનું એ લોકોએ નક્કી કર્યું કે 11 મહિને કરાર રિન્યુ કરવાનો, 11 મહિને જે છે આખી જે પ્રથા છે કોન્ટ્રાક્ટ પ્રથામાં એને પરિવર્તન કરી નાખ્યું, અને કોન્ટ્રાક્ટ પ્રથા આ શિક્ષણ વ્યવસ્થામાં લાગી દીધી. હવે તમે વિચારો જે જગ્યાએ બેન શિક્ષણનું ભાવિ જ એટલે કે જે શિક્ષકો છે એનું જ ભાવિ અધરતાલ હોય તો એ બાળકોને કઈ રીતે શિક્ષણ આપી શકે? પહેલા વહેલા તો પોતાની જોબ સિક્યુરિટી ગોતવાનો છે. આજે જે બાળકને શિક્ષકો ભણાવે છે આજે પહેલા વહેલા તો એ સિક્યુરિટી ફીલ કરવા જોઈએ ને કે હા હું જે આ પદ ઉપર છું તો એને કારણે ભાઈ મારું જે અર્થ ઉપાર્જન છે કે અથવા તો મારા ઘરનું જે ભરણ પોષણ છે એ હું આ રીતે કરીશ, જે પણ આવક થશે એ કાયમી આવક હશે અને એ કહી શકાય કે જે આવક હશે એનાથી મારા પરિવાર જે છે એ આ રીતે ચાલશે. ભલે 20000 જ આવક છે, હું એવું નથી કહેતો કે બહુ મોટી આવક છે, કાયમી શિક્ષક તરીકે આજે જે પણ લોકો નોકરીમાં લાગે ને એની ઇન્કમ 20000 જ છે, પરંતુ એ 20000માં નોકરી કરવા એટલા માટે તૈયાર છે કારણ કે એને સિક્યોરિટી મળતી હોય છે. એટલે કે કાયમી શિક્ષક તરીકે આપણે એમાં 60 વર્ષ સુધી એ શિક્ષણ વ્યવસ્થાનો ભાગ રહીએ અને એમાંથી એની સિક્યોરિટી મળે તો બાળકોને સારું શિક્ષણ આપી શકે. પરંતુ આ જે અત્યારે તાનાશાહી જે સરકાર છે, જે સરમુક્તિ ભર્યું છે અત્યારે વર્તન કરી રહી છે, એ કાયમી શિક્ષકોની બેન ભરતી કરતી નથી. મોટાભાગના જે શૈક્ષણિક સંસ્થાનો હોય કે XYZ સંસ્થાનો, અત્યારે શિક્ષણની વાત છે એટલા માટે કહું છું કે શિક્ષણ વિભાગના જેટલા પણ સંસ્થાનો છે એ તમામ સંસ્થાનો અત્યારે પ્રાઇવેટીકરણ તરફ આગળ વેગ વધી રહ્યા છે. અત્યારે મોટાભાગના જે સંસ્થા તમે જોજો, અત્યારે તમે એક પણ જગ્યાએ તમે અથવા તમારા ધ્યાનમાં તો કદાચ ક્યાંય હોય તો બેન જોજો કે એક પણ જગ્યાએ સરકારી શાળાનું ઇનોગ્રેશન થયું હોય અને એની રિબિન કાપવા માટે કોઈ શિક્ષણ મંત્રી પહોંચ્યા હોય એવો મને એક દાખલો જોઈએ છે, એક દાખલો જોઈએ છે કે જેમાં સરકારી શાળાનું આપણે ઇનોગ્રેશન કરતા સરકારી શાળા નવી બનાવતા હોય અને એનું ખાતમુહૂર્ત કરવા માટે બરાબર એ શિક્ષણ મંત્રી ત્યાં પહોંચતા હોય તો એની રિબિન કાપતો એક એવો મારે ફોટો જોઈએ છે કે જેમાં શિક્ષણ મંત્રીએ પોતાની સરકારી શાળા જે છે જે અતિ આધુનિક બનાવી હોય અને તમામ પ્રકારની સુવિધા હોય એવી એક શાળા બનાવે. આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જયારે ગાંધીનગરમાં આવ્યા ને, અમારે હું ગાંધીનગર જ રહું છું, તો ગાંધીનગરમાં અડાલજની પાસે બેન એક ડોમ ઉભો કરવામાં આવ્યો અને એની અંદર કહેવામાં આવ્યું કે ભાઈ આ જે શાળા છે ને સ્માર્ટ શાળા બરાબર છે, એ સ્માર્ટ સ્કૂલના નામે ઉભી કરવામાં આવી. હવે નરેન્દ્ર મોદી સાહેબ ગયા પછી એ સ્માર્ટ સ્કૂલ છે પાછું ટૂંકમાં પડી કુવારી દેવામાં આવ્યું અને બધો જ જે સામાન હતો એ પાછો કચરામાં જતો રહ્યો. તમે વિચારો કેટલી હદે દંભ કરવામાં આવે છે, કેટલી હદે લોકોને મૂર્ખ બનાવવામાં આવે છે. એક સારી શાળા આપણે નથી બનાવી શકતા. આપણે શિક્ષકોની વાત તો બહુ દૂર નહીં રહી, પરંતુ અત્યારે બેન જે શાળાઓ છે ને એ શાળાઓ પણ બંધ થાય છે. આપણે પ્રાઇવેટ શાળાઓને અત્યારે પ્રોત્સાહન આપી રહ્યા છીએ, અત્યારે જે અલગ અલગ યોજનાઓ બહાર પડે છે, કેવી કેવી યોજના બેન ખબર છે? સ્કૂલ ઓફ એક્સલન્સ, જ્ઞાન સાધના, આવી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે જેથી કરીને પ્રાઇવેટીકરણને વેગ મળે. જ્ઞાન સાધના બેન તમે પ્રાઇવેટમાં કોઈ બાળકને ભણાવો ને તો 20000 રૂપિયા મળે અને સરકારી શાળામાં ભણાવો ને તો 5000 રૂપિયા મળે. હવે બેન વિચારો કોણ કઈ સ્કૂલમાં ભણાવશે? જે જગ્યાએ 20000 રૂપિયા મળતો એવી જગ્યાએ આજે પોતાના વાલી છે બાળકને મૂકવાના કેમ? કારણ કે અહીંયા એને સરકાર એમ કે છે કે અમે તમને શિષ્યવૃત્તિ આપીશું. હવે તમે સરકારી શાળામાં શિષ્યવૃત્તિ આપો, પ્રાઇવેટ શાળામાં શિષ્યવૃત્તિ આપો, તમે સરકારી શાળા સારી બનાવો કે તમારે શિષ્યવૃત્તિ જ ન આપવી પડે એ પ્રકારનું આખું આયોજન થવું જોઈએ. પણ આખું કહેવાય ને કે શિક્ષણ વ્યવસ્થા જે છે ને બેન એને ઘોર ખાધી નાખી છે અત્યાર સુધીમાં તો. જી બિલકુલ, યુવરાજભાઈ એ પણ વાત કરી છે, અત્યારે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ જે વિરોધ માટે આવ્યા છે એનું ચેકિંગ થઈ રહ્યું છે. ગાંધીજી દ્યા માર્ગે તમે જે રીતે વાત કરી એ રીતે આંદોલન કરી રહ્યા છે, છતાં પણ એની અટકાયત પણ કરવામાં આવી રહી છે, તો તેને લઈને શું કહેશો? આ દેશમાં ન્યાય માંગવો એ આપણો અબાધિત અધિકાર છે અને આ અધિકાર
કોઈ કોઈ કહેવાય કોઈ પણ એક્સ વાય ઝેડ હું કહું છું કોઈ પણ પાર્ટી નથી, ભારતીય જનતા પાર્ટી આપેલો નથી કોઈ આપેલો. આ અધિકાર છે ને આપણા સ્વતંત્ર સેનાનીઓ જે શહીદ થયા દેશને આઝાદ કરવામાં, અને ત્યારબાદ એમાંથી બંધારણ બન્યું છે. આ બંધારણની રૂહે આપણે અધિકારો મળેલા છે. એટલે આપણે જે ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલનની વાત કરીએ છીએ કે ગાંધીજીએ જે રસ્તો અપનાવ્યો હતો કે ભાઈ જે પણ બાબતો છે એમાં અસહકાર કરીએ, સત્યાગ્રહ કરીએ, આંદોલન કરીએ, ધરણા કરીએ, પ્રદર્શન કરીએ, આ ગાંધીજીનો માર્ગ છે. તો એ જ પ્રકારે વિદ્યાર્થીઓ ગાંધીજીના માર્ગે એ પોતાની વાત મૂકી રહ્યા હતા. કેમ? કારણ કે આપણે આઝાદ ભારતમાં રહીએ છીએ, આપણે ગુલામ ભારતમાં નથી રહેતા. જે તે સમય હતા કે આપણે અંગ્રેજો હતા તો અંગ્રેજોની ગુલામી કરતા હતા, હવે તો આપણે 1950 પછી આઝાદ ભારતમાં છીએ. તો આઝાદ ભારતમાં પણ અત્યારે જે સત્તામાં છે એ લોકો ગુલામ બનાવવા જ માગે છે. એ લોકો એટલા માટે ગુલામ બનાવવા માગે છે કારણ કે આપણે કોઈ પણ જગ્યાએ સારા શિક્ષણની વાત કરીએ, આરોગ્યની વાત કરીએ, રોડ રસ્તાઓની વાત કરીએ, એ લોકો નથી ગમતું, એ લોકોને એ આપવું જ નથી. જો આપણે કદાચ શિક્ષિત થઈ ગયા ને તો આપણે પ્રશ્ન પૂછતા થઈ જશું, એને ડર છે. જો આપણે એટલે કે સામાન્ય જનતા બેન જો પ્રશ્ન પૂછતી થઈ જાય ને તો એ ડર લાગે છે, એટલે એ આંદોલનને ડામી રહ્યા છે. અત્યારે પણ ગાંધી ચિંધ્યા માર્ગે જે ગાંધીનગરની અંદર જે શિક્ષકો અત્યારે આંદોલન કરી રહ્યા હતા એને પણ ડામવાના એન કેન પ્રકારના બધા જ પ્રયત્નો થઈ રહ્યા છે. અત્યારે પણ મેં મારી પાસે જે વિઝ્યુઅલ આવ્યા છે એ વિઝ્યુઅલ હું જયારે જોઈ રહ્યો છું ત્યારે પોલીસ એ લિટરલી એ વિદ્યાર્થીઓને ગાળો આપી રહી છે. ગાળો અપશબ્દ જે આપણે મીડિયામાં બોલી પણ ન શકીએ એટલી હદે ખરાબ શબ્દો એ વિદ્યાર્થીઓને બોલવામાં આવી રહ્યા, અને કહેવામાં આવી રહ્યું ભાઈ શું રોજ રોજ ઉઠીને અહીંયા આવી જાઓ છો, બીજું કોઈ તમારે કામ ધંધો નથી. એટલે આ પ્રકારે ભાઈ એને ભાઈ કામ ધંધો તો કરવો જ છે, એને નોકરી મેળવવી જ છે, પણ આપતા નથી, એની રજૂઆત કરવા માટે ત્યાં આવી રહ્યા છે. અને ખુદ શિક્ષણ મંત્રી એવું કહેતા હતા કે દર 15 જૂને મેં ભરતી કરી, તો 15 જૂન ગઈ તો હવે પૂછવા આવ્યા છે કે ભાઈ તમે ક્યારે ભરતી કરશો. એટલે આ જો અત્યારે બેન હું સ્પષ્ટપણે માનું છું કે જો ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય નહીં મળે તો પછી આગળ ભગતસિંહ ચિંધ્યા માર્ગે પણ ન્યાય મેળવવો પડશે, સુભાષચંદ્ર બોઝ ચિંધ્યા માર્ગે પણ ન્યાય મેળવવો પડશે, અને એના માટેની અમારી સંપૂર્ણ તૈયારી છે. પોલીસ અત્યારે સરકારના ઈશારે જે કાર્ય કરી રહી છે, સરકાર અત્યારે જે રીતે એને દિશા નિર્દેશ કરી રહી છે એ રીતે આંદોલન નામવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પરંતુ યાદ રાખજો જેટલી સ્પ્રિંગને દબાવવામાં આવશે એટલી જ ઝડપથી આ સ્પ્રિંગ ઉછળશે અને આ જે 156+5 જે લોકો છે ને એને લઈને ડૂબશે. કારણ કે આ લોકો બહુ સામાન્ય છે, બહુ મધ્યમ વર્ગીય છે. અત્યારે જે નીતિ વિષયક નિર્ણયો જે બનાવી રહ્યા છે મેન એ તો ફક્ત એસી ચેમ્બરમાં બેઠા છે. અધિકારીઓ અને પદાધિકારીઓ બંનેની વાત કરું છું, જે અધિકારીઓ છે એ પણ એસી ચેમ્બરમાં બેઠા છે, અને જેને દિશા નિર્દેશ કરે છે શિક્ષણ મંત્રી જેવા એ પદાધિકારીઓ પણ અત્યારે એસી ચેમ્બરમાં બેઠા બેઠા આ બધા નિર્ણયો લે છે. એટલે એસી ચેમ્બરમાં બેસનારા જે અધિકારીઓ કે પદાધિકારીઓ હોય એને ખ્યાલ નથી કે વિદ્યાર્થીઓ શું અત્યારે એ અનુભવતા હશે, શું કઈ પીડામાંથી નીકળતા હશે એ એને નથી ખબર. કારણ કે અત્યારે બેન જે વ્યક્તિ આ ફિલ્ડમાં જે આવવા માંગે છે એ કઈ કઈ પરિસ્થિતિમાંથી બહાર નીકળો છે ખબર છે? આજે એ ભણ્યો ગણ્યો, ધોરણ 12 પૂરું કર્યું, પછી BA જેવી કોલેજમાં ગયો, પછી MA કર્યું, BA પછી MA કરે, પછી BEd કરે, MEd કરે, ત્યારબાદ આ કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે લાઈનમાં આવો ને ત્યારે પરીક્ષા આવે, અલગ અલગ ટેટ આવે, ટાટ આવે, આવી પરીક્ષાઓ, એ ટેટ અને ટાટ આવી પરીક્ષાઓ પાસ કરી તમામ પ્રકારની શિક્ષક અભિજ્ઞતા કસોટી જેટલી પણ હોય જે શિક્ષક બનવા માટે જરૂરી છે એ તમામ પ્રકારની કસોટીઓ પાર કરી અને પછી એ શિક્ષક બનવા માંગે છે. હવે તમે વિચારો જેને પોતાના જીવનના કિંમતી 25-27 વર્ષ આમ જોવા જઈએ તો 7 વર્ષ તો કરી, કારણ કે કોલેજ કાર્ડ, BA MA BEd MEd તમે ગણો કે ટેટ ટાટ ગણો, આ બધાની પાછળ 7-8 વર્ષ તો મિનિમમ જયારે સમજણો થયો હોય ત્યારે પછીના એ આની પાછળ નાખે છે, અને છતાં પણ સરકાર એમાં ભરતી નથી કરતી. બેન છેલ્લા કેટલાય વર્ષોથી ભરતી નથી થઈ, અને હવે તકલીફ ત્યાં પડીને આવી છે કે ઘણા બધા ઉમેદવારો છે ને બેન એની વયમર્યાદા પૂરી થઈ રહી છે. કારણ કે આમાં બેન કેવું હોય છે, કારણ કે કોઈ પણ ભરતીમાં જયારે લાગુ હોય ને ત્યારે 35 વર્ષની વયમર્યાદા હોય. આજે ઘણા બધા ઉમેદવારો બેન આટલી બધી પરીક્ષા પાસ કર્યા પછી એ પોતાની વયમર્યાદા ટપી જવાના છે, એટલે પછી તો એ એલિજેબલ જ નથી રહેવાના. હવે તમે વિચારો માણસ જાય તો જાય ક્યાં, આટલું બધું ભણ્યું, આટલું બધું ગઈને, આટલું બધું કર્યું, આટલી બધી પરીક્ષાઓ પાસ કરી, છતાં પણ એને ક્યાંય પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની રોજગારી આપવામાં નથી આવતી, તો માણસ જાય તો જાય ગયા અને ન્યાય માંગવા જાય છે તો પોલીસ લાઠીઓ વરસાવે છે, શું કરવાનું કયો?
યુવરાજભાઈ એ પણ જાણવા માંગીશ, તમે હંમેશા ઉમેદવારોની સાથે જ રહો છો, તો આ કોઈ પહેલી વખત નથી કે ઉમેદવારો રસ્તા પર ઉતર્યા? જયારે બિન સચિવાલય આપણે વાત કરીએ તો પેપર લીક ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણી વખત ગાંધીનગર છે ત્યાં ઉમેદવારો પહોંચ્યા અને વિરોધ કરી રહ્યા છે, તો ક્યાં સુધી આ પ્રકારે એક વિદ્યાર્થી જે રીતે આપણે વાત કરી વર્ષો સુધી તૈયારી કરે છે, તો ક્યાંક ને ક્યાંક તેમને પોતાના જ ન્યાય માટે પોતાની મહેનતના પરિણામ માટે જ આ રીતે રસ્તા પર ઉતરીને વિરોધ કરવાનો? મેં તમને શરૂઆતમાં આ વિડીયોની શરૂઆતમાં તમને વાત કરી કે ઘણા બધા ન્યાય મેળવવાના રસ્તા હોય છે બેન, અને રસ્તાઓમાં સૌપ્રથમ જો કોઈ રસ્તો હોય ને બેન, તો આવેદન નિવેદનનો રસ્તો હોય છે. એવું નથી કે આવેદન નિવેદન નથી અપાણા આમાં, એટલે કે ટેટ ભરતીમાં પણ 42 આવેદન નિવેદનો અપાણા છે, 42 બરાબર. 42 વગર શિક્ષણ મંત્રીને મળવા જવાનું હોય, કહી શકાય આપણા ચીફ મિનિસ્ટર છે, મુખ્યમંત્રી છે, મૃદુ અને મક્કમ જેને કહી રહ્યા છે, જે એની પોતાની મૃદુતામાંથી બહાર જ નથી આવતા, અને દરેક નિર્ણય મૃદુતાથી લે છે, મક્કમતાથી તો કોઈ નિર્ણય લેતા જ નથી, છતાં પણ એને ટેગ લગાડી દેવામાં આવે છે કે આ મક્કમ મુખ્યમંત્રી છે. અરે મક્કમ હોત તો નિર્ણય લીધો હોત ને, પણ નિર્ણય લેતા જ નથી ને. આટલા બધા તમે જો હોનારતો થાય છે, આટલી બધી દુર્ઘટનાઓ થાય છે, રાજકોટ અગ્નિકાંડથી લઈ મોરબીથી લઈ ઘણું બધું થઈ ગયું, પણ મક્કમતાથી એક પણ નિર્ણય નથી લેવાતો. એટલે આ મૃદુ અને મક્કમ જે કહેવામાં આવે છે, અમારે ભાઈ મજબૂત જોઈએ છે, જે નિર્ણય લેવામાં મજબૂત હોય, જેને કોની કોઈની પણ પડી ન હોય, પોતાના અધિકારીઓની પણ ન પડી હોય, અને કે પોતાના જે ચાપલુસિયા લોકો છે એની પણ ન પડી, એટલે કે જે પદાધિકારીઓ છે એની પણ ન પડે, ફક્ત જનતાની પડી હોય કે જનતાનું સારું હિત એ કેમાં છે એની પડી હોય ને, તો જ આ બધી બાબતો નિરાકરણ આવે. હવે વાત કરું છું કે તમે જે કીધું એ વાત ઉપર કે અત્યાર સુધી બેન તમામ પ્રકારના એક્સ વાય ઝેડ એ બિન સચિવાલય હોય, હેડ ક્લાર્ક હોય, જુનિયર ક્લાર્ક હોય, એલઆરડી હોય કે કોઈ પણ ભરતીની વાત હોય, એમાં સ્ટ્રીટ જસ્ટિસ સિવાય ન્યાય નથી મળ્યો. એટલે કે લોકોને રસ્તા ઉપર આવવું પડે છે, સરકારના જે પોલીસ અધિકારીઓ છે એની સાથે ઘર્ષણ થાય છે, મીડિયા વાળા મિત્રો હોય એની પ્રકારે મદદ કરતા રહેતા હોય છે, અને છતાં પણ જ્યાં સુધી બેન ઘર્ષણ ન થતું અથવા તો કોઈ એકાદ વ્યક્તિ ઓછો નથી થઈ જતો, ત્યાં સુધી સરકારને કશું જ સમજાતું નથી. એવું નથી કે આ બધીમાં ઘણા બધા ઉમેદવારોએ ઘણા બધા કહી શકાય કે આશાસ્પદ જે લોકો છે એને પણ પોતાના જીવ ગુમાવ્યા છે, અત્યારે નથી ગુમાવ્યા પણ ભૂતકાળમાં બેન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર ઘણા બધા લોકોએ દર મહિને 2-3 ખબર તો હું વાંચું જ છું છાપામાં કે એક આશાસ્પદ યુવાને પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા કરતા પોતાનો જીવ ટૂંકાવ્યો. વર્ષોથી તૈયારી કરી રહ્યો પરંતુ ભરતીઓની અનિશ્ચિતતાઓને કારણે પોતાનો જીવ ટૂંકાવ્યો. આ પ્રકારની જે વલણ છે ને, એ વલણ ખૂબ ગંભીર છે અને ખૂબ ખતરનાક છે. એટલે ન્યાય મેળવવાના ઘણા બધા રસ્તાઓમાં આવેદન નિવેદનથી રજૂઆતો થાય છે, પણ એ થતું નથી. ત્યાર પછી બેન રજૂઆતોમાં સીધો જ અમારી પાસે કોર્ટ જસ્ટિસ આવે છે, જ્યુડિશિયલ જસ્ટિસ જેને આપણે કહીએ છીએ, એટલે કોર્ટના માર્ગે પણ અમે જઈએ છીએ. પણ કોર્ટના માર્ગે થઈ છે એવું બેન કે સરકારી જે લોકો હોય છે ને એ બહુ ચાલાક હોય છે, અને આ જે ભરતી પ્રક્રિયા હોય ને એને કેમ ખેંચી જાવી, કોર્ટમાં કોર્ટમાં કેમ સમય કાઢવો ને બધું જાણતા હોય છે, એટલે કોર્ટમાં છે ને એનો સમય બહુ નીકળી જતો છે. ઉમેદવાર હોય એના નાણાં અને ઉમેદવાર હોય એનો સમય, એ બંને વ્યય થતો હોય છે. નાણાં અને સમય વ્યય થાય ઉમેદવારનો, અને એમાં પછી કોઈ પણ બાબતોમાં અમે જ્યારે સરકાર ને પૂછવા જઈએ, શિક્ષણ મંત્રી હોય કે કોઈ પણ ભરતી બોર્ડના અધ્યક્ષ હોય, જ્યારે એને વાત કરવા માટે બેન જઈએ ને, ત્યારે શું કે ખબર છે કે આ મેટર અંડર જ્યુડિશિયલ છે, એટલે કે ભાઈ આમાં અત્યારે અમે કોઈ પ્રકારના પગલા ન લઈ શકીએ, કારણ કે આ પ્રક્રિયા જે છે ન્યાયિક બની ગઈ છે, ન્યાયિકમાં જે પણ નિર્ણય આવશે એ નિર્ણયને અમે સ્વીકારીને આગળ ચાલીશું. ત્યાં સુધી બેન કે જ્યાં સુધી એ લોકો પોતાનું એફિડેવિટ પણ રજૂ નથી કરતા, ઘણી બધી વખત એ વિસંગતતાઓ ઉભી થતી હોય કે ભરતી બોર્ડના એક્સ વાય ઝેડ નિર્ણયો લઈને કે પછી રિક્રુટમેન્ટ રૂલ્સને લઈને, તો એમાં પણ એ પોતાનું એફિડેવિટ આપવામાં કે પોતાનું સોગંદનામું આપવામાં એ વર્ષોના વર્ષો કાઢી નાખે છે. ત્યાં જે ઉમેદવાર હોય એની ઉંમર પૂરી થઈ જતી હોય છે, એટલે ના છૂટકે, ના છૂટકે શબ્દ વાપરું છું, ના છૂટકે ઉમેદવારને રોડ ઉપર આવી અને પોતાનો ન્યાય માંગવો પડે છે, જેથી કરીને એની ઉંમર ન જતી રહે. અત્યારે પણ જે ઉમેદવારો અત્યારે ગાંધીનગર ખાતે ઉભા આવ્યા છે, તો લગભગ હું માનું છું 1000 કરતા વધારે ઉમેદવારો છે તે, અને 1000 કરતા જ્યારે વધારે ઉમેદવારો જયારે રોડ ઉપર આવી અને પોતાની માંગણી રાખે છે, ત્યારે કાં તો એમ કેમ પ્રકારે પોલીસ એનો અવાજ દબાવે છે, કા સત્તા પક્ષના જે તંત્ર વ્યવસ્થા અલગ અલગ છે એનો અવાજ દબાવે છે. આજે શિક્ષણ મંત્રીને મળવા માંગી રહ્યા હતા તો શિક્ષણ મંત્રી ને એ મળતા પણ નથી, એ શિક્ષણ સચિવ એને મળતા. બિલકુલ, તો આગામી સમયમાં યુવરાજ
આગામી સમયમાં આ દ્રષ્ટો જે યથાવત રહેશે, ભલે અત્યારે કદાચ માનું છું કે સરકારે પોલીસ તંત્રને ડિટેન કરી દીધા હોય, અત્યારે એને ધાક ધમકી આપવામાં આવી છે કે બીજી વખત જો તમે ગાંધીનગરની અંદર પ્રવેશ કર્યો તો તમારી અંદર ગુના દાખલ કરી દેવામાં આવશે, તમને હેરાન કરવામાં આવશે, પરેશાન કરવામાં આવશે, મારા ઘરે હોય તો મારા ઘરે અત્યારે પણ નીચે પોલીસ બેઠી જ છે કે હું ક્યાંયથી બહાર નો જતો. જિગ્નેશભાઈ મેવાણી છે તો જિગ્નેશભાઈ મેવાણીને પોલીસ ડિટેન કરી અને એ પોલીસ સ્ટેશન સુધી લઈ જાય છે. એક ધારાસભ્ય રજૂઆત કરવા જાય, ધારાસભ્યની રજૂઆત ન સાંભળતા હોય તો સામાન્ય વ્યક્તિ અત્યારે રજૂઆત કરવા કેટલી કઠણ પરિસ્થિતિ અનુભવતો હશે એ તમે સમજી શકો છો. છતાં પણ કહું છું કે વિદ્યાર્થીઓના પક્ષે આવનાર દિવસોની અંદર અમે ફરીથી ગાંધીનગરની અંદર જ આવીશું, એ પછી અમારે રોડ રોકો આંદોલન કરવું પડે કે પછી અમારા સચિવાલયનો ઘેરાવો કરવો પડે કે પછી શિક્ષણ મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે. હવે એની પણ અમારી તૈયારી છે. અત્યાર સુધી અમે ગાંધીજીના માર્ગે આવતા હતા, ગાંધીજીના માર્ગે પોતાની વાત રજૂ કરવા માંગતા હતા, અમે આવેદન નિવેદનના માધ્યમથી પોતાની વાત મૂકી રહ્યા હતા, પરંતુ સરકાર જો આવેદન નિવેદનની વાત માનવા ન માંગતી હોય તો ચોક્કસપણે કહીએ છીએ કે હવે આવનાર દિવસોમાં અમે અને અમે અમારા જે વિદ્યાર્થીઓ છે એની સાથે અમે અમારા માતા પિતાઓને સાથે લઈને આવવાના છીએ. માતા પિતાઓ અત્યારે ખૂબ ચિંતિત છે, કારણ કે માતા પિતાઓને સાથે લઈને આવશું તો પછી જોઈએ છીએ પોલીસ કઈ રીતે આ રીતે લાઠીચાર્જ કરે છે, કઈ રીતે પોતાને આ રીતે ગાળાગાળી કરે છે. અને પોલીસ તંત્રને પણ કહેવાનું કે તમે જેના ઇશારે કામ કરી રહ્યા છો તો યાદ રાખજો કે તમે પણ ક્યારેક આ જ પરિસ્થિતિમાંથી નીકળ્યા હશો, તમે પણ આ જ બધું ફીલ કર્યું હશે, ત્યારે એ પરિસ્થિતિને તમે ભૂલી ન જાઓ. અત્યારે આ લોકો જે ઉમેદવારો અત્યારે પોતાની માંગણી અને પોતાની લાગણી જે રજૂ કરવા આવી રહ્યા છે ને, એ પણ ભૂતકાળમાં તમારી જેમ એક વિદ્યાર્થી જ હતા, તમે જેમ વિદ્યાર્થીઓ છો હતા એ રીતે અત્યારે વિદ્યાર્થીઓ છે એ યાદ રાખવું જોઈએ. અને પોલીસ જે આ રીતે દમનગીરી કરી રહી છે તો એને પણ કહેવાનું કે આ લાઠી અને આ દંડા રાજ એ હવે નહીં ચલાવી લઈએ. આવનાર દિવસોમાં બેન ચોક્કસપણે કહીએ છીએ કે વિધાનસભા હોય, કદાચ કહી શકાય શિક્ષણ મંત્રીનું ઘર હોય કે કોઈ પણ જગ્યા હોય, અમારે ઘેરાવો કરવો પડશે તો અમે ઘેરાવો કરીશું. અમારું અત્યારે લીગલ કોઈ જવાનો પ્લાન નથી, કારણ કે સરકાર અત્યારે કહી રહી છે કે અમે વૈકલ્પિક વ્યવસ્થા અમે જ્ઞાન સહાયક લેવા હતા એ હવે રિન્યુ કરી રહ્યા છીએ. તમે વિચારો બેન, મને તો હજી એક વાત મૂકી દો આપના માધ્યમથી કે વૈકલ્પિક વ્યવસ્થાના નામે જ્ઞાન સહાયક યોજના લાવવામાં આવી હતી. હવે જ્યાં સુધી આપણે કીધું હોય કે મારે પરમેનન્ટ જોઈએ છે, હવે જ્યાં સુધી પરમેનન્ટ ન મળે અને આપણે ટેમ્પરરી બેઝ ઉપર કોઈને ચલાવીએ, ટેમ્પરરી બેઝ ઉપર કોઈને ચલાવીએ એને કહેવાય વૈકલ્પિક વ્યવસ્થા. તો શિક્ષણ વ્યવસ્થામાં સરકારે એ કીધું કે અત્યારે કાયમી શિક્ષકોની ભરતી એ વિધાનસભાની ચૂંટણી હોવાને કારણે અમે કરી નથી શકતા, તો હવે અમે વૈકલ્પિક વ્યવસ્થા લાવીએ છીએ અને એમાં અમે કોન્ટ્રાક્ટ બેઝ અધિકારી કોન્ટ્રાક્ટ બેઝ શિક્ષકો મૂકીશું. હવે બેન કોન્ટ્રાક્ટ બેઝ શિક્ષકો મૂકી દીધા તો હવે કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ ને, જે નથી કરી રહ્યા. એટલે આ દોગલી નીતિ છે, આ કહેવાય ને ડબલ ઢોલકી વાળું જે શાસન છે, જે શિક્ષણ મંત્રી એ ડબલ ઢોલકી વગાડી રહ્યા છે કે શિક્ષણ મંત્રી એક તરફી એમ કે છે કે વૈકલ્પિક વ્યવસ્થા છે, પરંતુ ધીરે ધીરે આ જ વૈકલ્પિક વ્યવસ્થાને કાયમી કરી રહ્યા છે. એટલે આ વૈકલ્પિક વ્યવસ્થાને કાયમી કરવાનું ષડયંત્ર, કાયમી કરવાનું કાવતરું એ અત્યારે શિક્ષણ મંત્રી કરી રહ્યા છે. અને એમ કેન પ્રકારે જે પણ લોકો અવાજ ઉઠાવે એનો અવાજ દબાવવાનો પ્રયત્ન એ શિક્ષણ મંત્રી કરી રહ્યા છે, જેથી કરીને શિક્ષણ મંત્રીના વાલા દવલા હોય, પોતાના મળતિયાઓ હોય, પોતાના કાર્યકર્તાઓ હોય, કારણ કે એ ભારતીય જનતા પાર્ટીના છે એટલે પોતાના કાર્યકર્તા હોય, એની પ્રાઇવેટ શાળાઓ ચાલે, પ્રાઇવેટ શાળાઓ ધમધોકાર ચાલે અને એમાંથી ક્યાંક ને ક્યાંક નાનો મોટો કટકીનો ભાગ જે તે લોકો સુધી પહોંચે એ જ એનું કાવતરું છે. એટલે સરકારી શાળાઓ બંધ થાય ને તો જ બધા પ્રાઇવેટ શાળામાં જવાના ને, આ એક સિસ્ટેમેટિક સ્કેમ, સિસ્ટેમેટિક કાવતરું એ ચાલી રહ્યું છે જે શિક્ષણ વ્યવસ્થાની ઘોળ ખોલી રહ્યું છે. જી બિલકુલ, અમારી સાથે જોડાયા બદલ યુવરાજસિંહ આપનો ખૂબ ખૂબ આભાર. તો યુવરાજસિંહે જે રીતે વાત કરી કે ઉમેદવારો જે પ્રકારે આંદોલન કરી રહ્યા છે, જો આગામી સમયમાં ગાંધીજીના માર્ગથી અત્યારે ચાલી રહ્યા છે પરંતુ જો કોઈ ચોક્કસ પરિણામ ન મળ્યું તો ભગતસિંહ માર્ગે પણ તેઓ આગામી સમયમાં આંદોલન કરશે. તો અત્યારે સાથે ફરી કંઈક આવી વાતો કરતા રહેશું અને મળતા રહેશું. વાત ગુજરાતી પર.